नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आपणे अभ्यास करीए छीए जेमां धोरण 5 विषय आसपास एमां आपणे 14मा पाठनो अभ्यास अगाउ कर्यो हतो। 14मो पाठ ज्यां धरती ध्रुजी उठी, जेमां आपणे पहेला विडियोमां अहीं सुधी आपणे अभ्यास कर्यो हतो। त्यार पछी आपणे आगळ वधीए तो अहीं जसमानुं घर अने तमारा घर सेनाथी बनेलुं छे ए तमे अहीं लख्युं हशे। હવે તમે શું કરશો? જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું અને તેઓને કહ્યું તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધરતીકંપ આવ્યો હતો અને એના પછીના વર્ષોમાં જ્યારે અમે પણ શાળામાં ભણતા ત્યારે અમને પણ શાળામાંથી શીખવવામાં આવ્યું હતું કે ઓછીંતું ધરતીકંપ આવે કે કઈ એવી કુદરતી ઘટના બને ત્યારે આપણે સી સાવચેતી રાખવી જોઈએ, અને આવી રીતે દરેક શાળામાં બાળકોને એ વિશેની સાવચેતીના પગલાં લેવા માટેની તાલીમ આપવામાં પણ આવી હતી। હવે અહીં પણ કહે છે કે જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું, કે જ્યારે ધરતીકંપ આવે ત્યારે ઘરમાં ન રહેતા બની શકે તો ખુલ્લા મેદાનમાં ખુલ્લી જગ્યાએ જતા રહેવું। ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થતી હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા। જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત। તો કેવી રીતે? કે કેટલીક ઇમારતો એવી હોય છે કે જે ધરતીકંપ આવે તો પણ પડતી હોતી નથી, એટલે કે એની સ્પ્રિંગ વડે એના પાયામાં સ્પ્રિંગ રાખવામાં આવે છે જેથી તે ધરતીકંપ આવે ત્યારે આડી અવળી હાલી શકે છે પણ પડી શકતી નથી। એવી ઇજનેરોની સૂચના મુજબ જો ઘર બનાવવામાં આવે તો ધરતીકંપમાં તેમને ઓછું નુકસાન થાય। હવે કહે છે કે આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુ ગુમાવી હોય છે, એટલે કે જેમના ઘર તૂટી ગયા હોય છે અને તેમની ચીજવસ્તુ ગુમાવેલી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો ત્યારે મેઇન તો તેમને રહેવાની જરૂર હોઈ શકે, ત્યાર પછી ખોરાકની, ખાવા પીવાની, કપડાંની જરૂર હોઈ શકે, જો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને ઇમરજન્સી દવાની પણ જરૂર હોઈ શકે છે, નાના બાળકો હોય તો તેમને દૂધની જરૂર હોઈ શકે છે। આવી રીતે લોકોને ઘણી જ ચીજવસ્તુઓની જરૂર હોય છે। આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે? તો આવી પરિસ્થિતિમાં કોઈ સામાજિક સંસ્થા હોય તેની જરૂર છે, ડોક્ટરની જરૂર છે, સેવાકીય સેવકોની જરૂર હોય છે, અને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે કોઈ રહેઠાણની પણ જરૂર હોય છે, કારણ કે તેઓની એટલી શક્તિ હોતી નથી કે તે સામાન્ય જે સ્થિતિ હોય છે તેને એ પહોંચી વળે। તો અહીં તો ધરતીકંપ બતાવવામાં આવ્યું છે તો એની સ્થિતિને તેઓ સામનો કરી શકતા નથી। અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો કોની મદદની જરૂર પડશે, જેમ કે કૂતરાની। તો હા બાળ મિત્રો, કૂતરું જે માત્ર ઘરની ચોકી જ નથી કરતું પણ કૂતરાનો અન્ય પણ ઘણી રીતે ઉપયોગી છે, જેમ કે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધ પારખવા માટે, કારણ કે કૂતરાની જે સૂંઘવાની જે ઇન્દ્રિય છે એ ખૂબ જ સચેત હોય છે, આપણા કરતાં પણ તે વધુ સારી રીતે ગંધ પારખી શકે છે। આથી ખૂબ જ ઊંડાણમાં જો કોઈ ઘર નીચે દબાયેલા હોય તો ત્યાં આવી રીતે ડોગમેન બોલાવવામાં આવતા અને તેઓ કૂતરાને લઈ અને કૂતરા ગંધથી પારખી શકતા હતા કે ક્યાં હજી પણ કોઈ વ્યક્તિ જીવિત છે કે તે મૃત્યુ પામેલ છે। આવી રીતે કૂતરાની મદદથી પણ લોકોએ ઘણા વ્યક્તિને બચાવ્યા હતા। અને કોની મદદ જરૂર પડશે? તો આ સમયે તો દરેક સેવકો, કોઈ સાધન, ક્રેન જેવા સાધન, જમાનો, દરેક વ્યક્તિઓની જરૂર પડતી હોય છે। ચર્ચા કરો, તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? તો તમે જો જોયા હોય તો હા લખવાનું, ક્યારે તો એ પણ તમારે ચર્ચા કરીને લખવાનું
છે કે તમે ક્યારે જોયા છે, જેમ કે કોઈને આજુબાજુમાં બીમાર હોય તો કોઈને તમે દવાખાને પહોંચાડ્યા હોય, અથવા તમારા ઘરમાંથી ક્યારેક કંઈક એવી ઘટના બની હોય, અથવા તો મમ્મી કે પપ્પા બીમાર હોય, ઘરમાં જમવાનું ન બન્યું હોય ત્યારે તમને કોઈ આપી ગયું હોય, અથવા તમે ક્યારેક કોઈ મુશ્કેલીમાં હોય કે કોઈ સાયકલમાંથી હવા નીકળી ગઈ હોય કે તમારા ઘરે કાંઈ બન્યું હોય, એ સમયે તમને કોણ મદદરૂપ બન્યું હતું એ અહીં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક ને ક્યારેક કાંઈક ઘટના આપણી સાથે તો બનતી જ હોય છે, તો વાલીઓ સાથે ચર્ચા કરો અને એવી કઈ ઘટના બની હતી ને ત્યારે તમને કોણે મદદ કરી હતી એ વિગત જાણો. લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે, તો લોકો પડોશમાં આ માટે જ હળીમળીને રહે છે કે સંકટના સમયે એકબીજાને ઉપયોગી થઈ શકે, એકબીજાને મદદરૂપ બની શકે. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તો કેવું લાગશે. તો વિદ્યાર્થીઓ, જ્યારે તમે પોતે પણ એકલા ખાલી ઘરમાં હો, માત્ર કોઈ ન હોય ને તમે એકલા છો, ત્યારે પણ તમને કલાક બે કલાક ગમે પછી તમને ગમતું હોતું નથી, કારણ કે આપણે સતત વસ્તીમાં રહેલા ટેવાયેલા છીએ. તો આવી રીતે જો આજુબાજુ પણ કોઈ જ ન રહેતું હોય, કોઈ માણસ ન રહેતું હોય તો આપણને ગમે નહીં. ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો? જો તમારી બાજુમાં કોઈ નહીં રહેતું હોય તો તમે કોની સાથે રમશો, કોની સાથે વાતચીત કરશો, ક્યાં તમે આનંદ કરશો, તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? જો આપણે શેરીમાં અને આપણે આજુબાજુ પાડોશો હોય તો બધા ભેગા મળીને ઉજવીએ, રમીએ અને તહેવારોનો આનંદ લઈએ. અને તમને બીક લાગે તો હા, આપણે એકલા હોય તો ઘણી વખત આપણને બીક પણ લાગતી હોય છે. આથી વસ્તીની વચ્ચે રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી આપણે આપણો આનંદ પણ માણી શકીએ, એકબીજાને મદદરૂપ થઈ શકીએ અને આપણી સેફટી પણ રહે. લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે, તેમણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચારપત્રોમાં આપત્તિઓ સંબંધિત, જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો કે આવી પરિસ્થિતિ થઈ હતી, કે ક્યાંક આગ લાગી હતી કોઈ જંગલમાં, ક્યાંક તોફાન થયું હતું, ક્યાંક રમખાણ થયું હતું, પૂર હતું, ધરતીકંપ હતો, અને અત્યારની જ આપણી તાજી ઘટના જોઈએ તો કોરોના, કે કોરોના પણ એક ભયંકર ઘટના જ છે અને તેમાં પણ ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. તો અત્યારે આપણને એકબીજાને સહવાસની અને ખાસ કરીને સમજણની જરૂર છે. જો આ સમય પણ આપણે સમજણથી વિતાવીશું અને હળીમળીને વિતાવીશું, તેમજ જે સરકાર દ્વારા સાવચેતીના પગલાં છે એ આપણે પણ રાખીશું, તો જલ્દીથી આપણે પણ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ પણ ઘટનાના ફોટા તમને જો જોવા મળે તો એ છાપામાંથી કાપી અને તેને તમારી નોટબુકમાં ચીપકાવવાના, રફ નોટમાં ચીપકાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે કહે છે તમારો અહેવાલ બનાવો, તમારો પોતાનો અહેવાલ જેમાં આપત્તિના કારણો, તારીખ અને સમય હોય, કે આપત્તિના કયા કારણો છે, તમે કોઈ પણ એક આપત્તિ વિશે લખવાનું છે કે જે તમે અનુભવી હોય, તારીખ અને સમય, તેના કારણે જનજીવનને, વસ્તુઓ તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું છે, તો એ પણ અહીં લખવાનું છે. જેમ કે અત્યારની આપત્તિ આપણે જોઈએ તો કોરોના એક આપત્તિ જ છે, અને તે કઈ તારીખે કયા સમયે આપણને અહીં જાણ થઈ, તેના કારણો કયા હતા, તો તે પણ લખવાનું. હવે તેના કારણે જનજીવનને, વસ્તુ અને આજીવિકાને તો ઘણું નુકસાન થયું છે, એટલું જ નહીં તમે બાળકોને પણ તેણે મૂક્યા નથી, અને બાળકોના શિક્ષણને પણ ખૂબ જ નુકસાન થયું છે, કે અત્યારે તમે પણ ઘર બેઠા શિક્ષણ કરો છો અને ભણો છો, પરંતુ શાળાએ આવવાનું પણ ખૂબ જ ઈચ્છા થતી હશે કે જેથી આપણું સારું શિક્ષણ થાય. આજીવિકાની વાત કરીએ તો લોકોની ઘણાની નોકરીઓ છૂટી ગઈ છે અને ઘણાને પગાર પણ મળતા નથી, અને અથવા તો ઘણાને ઓછો પગાર મળે છે, જેથી લોકો પોતાના આર્થિક ખર્ચાને પણ પહોંચી વળતા નથી. અમુક વસ્તુઓ વિના પણ આપણને ચલાવી લેવું પડે છે, અને સામાન્ય રીતે જે પશુ પંખીઓ છે તેને પણ કોરોના થાય છે, પણ આપણે તો વિદ્યાર્થીઓ
તમે વિચારો કે વ્યક્તિ છીએ કે આપણને ખ્યાલ થાય છે, આપણા રિપોર્ટ થાય છે, આપણી દવા થાય છે. ઘણા પશુ પંખી એવા હશે કે જેને કોરોના થયું હોય પણ એ લોકોને જાણ થઈ હોય નહીં અને તેઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હશે. તામ આપણા બધાને ઘણું નુકસાન થયું છે. કયા લોકો મદદ માટે આગળ આવ્યા? સરકારી સંસ્થાઓ કે બીજા જૂથ? તો સરકારી સંસ્થાઓ અને બીજા જૂથ ઘણી સંસ્થાઓ આગળ આવી છે. અને આવી કુદરતી આપત્તિ આવે કે માનવસર્જિત આપત્તિ આવે ત્યારે ગમે એવા આપણે દેશોના અંદરોઅંદરના વિરોધ હોય પણ એકબીજાને મદદરૂપ બનવા હંમેશા તત્પર રહીએ છીએ. હવે કહે છે, જો વરસાદ ના આવે તો પાક ન થાય, કારણ કે પાકને આગળ એની વિકાસ માટે પાણી જરૂરી છે. હવે વરસાદથી જ આપણને પાણી મળે છે, જો એ ના આવે તો પાક ન થાય અને દુકાળ પડી શકે છે, તેથી મોંઘવારી વધે. પરંતુ લોકો માટે બીજી જગ્યાથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં, તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે પણ નહીં અને તેઓ ભૂખથી પણ મળે નહીં. તો આવી રીતે જો દુકાળની પરિસ્થિતિ હોય, દુકાળ એટલે શું કે વરસાદ આવ્યો ન હોય, આથી ખેતરમાં પાક થયો હોય નહીં, તેથી એ દેશમાં અનાજ હોય નહીં, ત્યારે જો બીજા દેશના લોકો અનાજ આપે તો આપણો દેશ અને તે દેશ બંનેને સારું રહે. તો આવી રીતે એકબીજાની મદદ કરવાથી ગમે તેવી આપત્તિ હોય એને આપણે પહોંચી શકીએ છીએ. તમારા વિસ્તારમાં લોકો ક્યારે કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે? આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચારપત્રમાંથી શોધો અને તેનો અહેવાલ બનાવ્યો. તો આ તમે તમારા વાલીને પૂછી શકો છો કે એના સમયમાં પણ ક્યારે પૂર કે દુકાળના ભોગ કોઈ બન્યો છે, અથવા તો બીજા દેશમાં પણ દુકાળ આવ્યો હોય ત્યારે આપણે લોકોને મદદ કરી હોય તેવી ઘટનાની જાણ તમારે લેવાની છે. હવે કે છે, તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો, તેમજ યાદીમાં વધુ નામ ઉમેરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને આપ્યું છે, ફાયર સ્ટેશન, નજીકની હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટેશન, તો આના તમારે સરનામું અને ફોન નંબર લખવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આ તો તમને ખબર હોવી જ જોઈએ, જેથી કરીને આપણે ક્યાંય પણ હોઈએ તો આપણે ઉપર જો કોઈ એવી કટોકટી સ્થિતિ આવે તો આપણને નંબર યાદ હોય તો આપણે ફોન કરી શકીએ અને તેઓને જાણ કરી શકીએ. જેમ કે ફાયર સ્ટેશન છે તો તેના ફોન નંબર છે 101, એમ્બ્યુલન્સ તેના ફોન નંબર 108, પોલીસ સ્ટેશન તેના નંબર 100, અને તમારી નજીકની જે હોસ્પિટલ હોય તો તેના ફોન નંબર મેળવી તમારે અહીં લખવાના છે. તેમાં દરેક પોલીસ સ્ટેશન અને ફાયર સ્ટેશન હોસ્પિટલના એડ્રેસ પણ અલગ અલગ હોય છે, તો તમારી નજીકમાં જે કંઈ હોય તો તેનું એડ્રેસ મેળવી તમારે અહીં લખવાનું છે. આ આપણી પ્રાથમિક જાણકારી કહેવાય. જેવી રીતે આપણને મમ્મી પપ્પાના કે તમારા ઘરના અન્ય વડીલોના નંબર યાદ હોય છે, એ રીતે આ નંબરની પણ ખાસ જાણ હોવી જોઈએ. અને હા, ખાસ મહિલાને લગતા કોઈ પ્રશ્નો હોય કે મહિલાને પજવતા કોઈ પ્રશ્ન હોય તો એની માટે 104 નંબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. હવે છે મુશ્કેલ સમય. નીચેના શબ્દનો ઉપયોગ કરીને અહેવાલ લખો. જેમ કે તમે જે અહેવાલ બનાવો છો તો તેમાં ધારો કે પૂરનું હોય કે પૂર આવ્યું હતું એ આપત્તિના, પછી પૂરમાં શું આવે તો કે નદીમાં ખૂબ જ પાણી આવે, ચારે બાજુ પાણી પાણી થઈ જાય, ગામ આખું પાણીમાં ડૂબી જાય, લોકોનું પશુધન, પોતાના પૈસા, સરસામાન, ચીજ વસ્તુ બધું જ પાણીમાં ચાલ્યું જાય, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ એટલે કે મદદ માટે આવે, બચાવ કાર્ય માટે તમને કોણે મદદ કરી, કેટલા મૃત દેહો આવ્યા, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ કેટલા હતા, પાણીમાં ડૂબેલા મકાનો કેટલા હતા, હવાઈ સર્વેક્ષણ એટલે કે વિમાનમાંથી કેટલા સર્વેક્ષણ કર્યું, દુઃખી લોકો કેટલા છે, ગંદા પાણીથી ફેલાતા રોગો થયા, બેઘર લોકો કેટલા થયા અને ફસાયેલા લોકો કેટલા છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જે રીતે તમે વાર્તા લખો ત્યારે વાર્તાના તમને જે મુદ્દા આપવામાં આવે છે, એવી રીતે અહેવાલ બનાવવા માટે આ કેટલાક મુદ્દાઓ આપેલા છે જેના દ્વારા તમને અહેવાલ તૈયાર કરવાનો છે અને રફનોટમાં એ અહેવાલ લખવાનો છે. હવે આ પાઠમાં આપણે શું શીખ્યા? તો પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે,
અને ચિત્રને જુઓ. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે, પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે. અહીં તમે જોઈ શકો છો કે લોકો શાળામાં ભણી રહ્યા છે, પરંતુ આ શાળા ખુલ્લી છે, તેઓની પાસે કોઈ પ્રકારનો રૂમ, ઓફિસ રૂમ, સ્ટાફ રૂમ કોઈ જાતની વ્યવસ્થા નથી, કારણ કે પૂરને કારણે બહુ બધું ત્યાં તણાઈ ગયું છે અને પાણીએ ઘણું નુકસાન કર્યું છે. તો વિદ્યાર્થીઓ, અહીં તો સ્કૂલની વાત થઈ, આવી તો પોસ્ટ ઓફિસ, બસ સ્ટેશન, બેંક, અનેક એવી સંસ્થાઓ હોય છે, બાગ બગીચા, હોસ્પિટલ, તે કે જેનો નાશ થઈ જાય છે, એટલે કે ખૂબ જ નુકસાન પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એ પૂર્ણ થાય છે. આભાર.